વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવવંતી ગુજરાતમાં હું છું તમારી સાથે આરજે અમીશારા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તામંડળ વિધેયકના વિરોધમાં રાજપીપળા ખાતે આદિવાસીઓની વિશાળ રેલી આવેદન. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનને વિકાસ કરવા માટે ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયકનો કાયદો લાગુ કર્યો છે, પરંતુ જેનો ઠેર ઠેર વિરોધ કેવડિયા વિસ્તારમાં થઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લા સહિત 70 ગામના આદિવાસી આગેવાનો અને આદિવાસીઓને આ કાયદાનો રદ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યના આદિવાસી સમાજ સંગઠનો જોડાયા છે અને જેમના દ્વારા રાજપીપળા ખાતે આજે રેલી પણ કાઢવામાં આવી હતી. જોકે નર્મદા પોલીસ દ્વારા ઘર્ષણ ન થાય જે માટે પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કેવડિયા કોલોનીમાં પહેલા કાડા લગાવવામાં આવ્યો અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તામંડળ વિધેયક લાવી, નોટિફિકેશન ઝોન લાવી, એક કમિટી રચના કરી સમગ્ર કામગીરી અને વિકાસની જવાબદારી હવે આ કમિટી કરશે. એક બાજુ જિલ્લામાં પૈસા એક્ટ લાગુ છે અને બીજી બાજુ બંધારણના કાયદાનું ઉલ્લંઘન કરી ગ્રામ પંચાયતોનો સ્વતંત્ર દરજ્જો લઈ લેવામાં આવી રહ્યો છે, જેવા આક્ષેપ સાથે ઉગ્ર આંદોલન આદિવાસીઓનું રણસિંગુ હવે ફૂંકાઈ ગયું છે. ત્યારે જેઓએ ચીમકી પણ ઉચ્ચારી કે આ કાયદો નહીં હટાવે તો હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર જુનેદ ખત્રી, રાજપીપળા. પ્રવાસન સત્તામંડળ જો કાયદા લાયા હૈ ગુજરાત સરકાર ઓર વિધાનસભા મેં ઉસકો પારિત કિયા હૈ, વો કાયદા ભારત કે બંધારણ કે વિરુદ્ધ મેં ઓર વિશેષ કરકે આદિવાસી ક્ષેત્રો મેં પૈસા એક લાગુ હૈ, પાંચમી ઓર છઠ્ઠી સૂચિ લાગુ હૈ. ફિર ભી આદિવાસીઓ કા વિશેષ અધિકાર કા હનન કરકે ગવર્નમેન્ટ યહાં કી ગુજરાત સરકાર ઉસ કાયદે કો લાગુ કરકે હમારે આદિવાસીઓ કા હક અધિકાર ઓર જમીન છીનને કા ये योजना है जो निकाला गया है उसका हम आदिवासी लोग सख्त विरोध करते हैं. हमारे आदिवासियों की ये जो सत्ता मंडल का जो काला कायदा है उसमें हमारे आदिवासियों की जमीन और नौकरी सब कुछ हमारा चले जाना.